जय श्री कृष्ण विद्यार्थियों, धोरण 3 विषय आसपास पर्यावरण। तो आप पुनरावर्तन में एकम एक भणी गया छे, हवे आपणे एकम 2 पाठ्यपुस्तक में भणीए। जो एकमनुं नाम शुं छे? वनपरी। आपणे भणी गया छे ने विद्यार्थियों वनपरी विषे, तो चलो आपणे पुनरावर्तन में भणीए। तो અમે રવિવારે બગીચામાં ગયા હતા। અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। અમે ખૂબ જ મજા કરી, થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ। હું વનપરી બની। વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડવા જવાનું। તો જો વિદ્યાર્થીઓ, અહીંયા તમને સરસ મજાનું ચિત્ર બતાવેલું છે, અને ચિત્રમાં શું સમજાવેલું છે કે અહીંયા રવિવારનો દિવસ હતો, એટલે કે રજા હોય ને બધાને, તો બધા બગીચામાં ગયા હતા ફરવા માટે। આ બધા બાળકો જોવા મળે છે ને, એ શું રમતા હતા? સંતાકુકડી રમ્યા હતા અને અંતાક્ષરી રમ્યા હતા। ત્યારે એમને તો ખૂબ જ મજા પડી। હવે થોડું રમ્યા પછી એક આ જે દીદી છે, એ દીદીએ શું કહ્યું કે ચાલો આપણે રમત રમીએ। કઈ રમત રમે છે? તો વનપરીની રમત રમે છે। તો વનપરી શું કહે છે? આ વનપરી બને છે, અને વનપરી જેનું નામ બોલે ને તેને તમારે એ વસ્તુને તમારે અડવા જવાનું। એટલે કે આ બધા જે દેખાય છે ને છોકરાઓ, એ બધાને વનપરી કહે કે વસ્તુનું નામ બોલે, અને એ વસ્તુને બધા અડકવા જાય। આ રમતની શરૂઆત થઈ, દીદીએ કહ્યું, વનપરી છોડને અડવા કહે છે। એ જે સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા। શું કહે છે? હવે આ વનપરી શું કહે છે કે બધા છોકરાઓ છોડને અડે, એટલે એ સમયે બધા છે ને છોડને અડવા માટે જાય છે। આ જુઓ, આનું નામ અમુ છે। તો અમુએ ગલગોટો પકડ્યો, આ સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો। પછી દયારામ છે, એ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો છે, અને માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો। તો ચલો હવે આપણે આગળ જોઈએ। આગળ શું આપેલું છે? દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે। સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો। એટલે કે બધા જ ગેમ રમી રહ્યા હતા, એટલે જેટલાએ છોડને સ્પર્શ કર્યો એ બધા અલગ અલગ છોડને સ્પર્શ કર્યો છે, અને દીદી જ્યાં બેઠા હતા ત્યાં પણ એક નાનો છોડ હતો। શું તમે કહી શકો છો કે દીદી કયા છોડ પર બેઠા હશે? રમત ફરી શરૂ થઈ। વનપરી એ હવે કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય। શું કહે છે? હવે તમને એવું કહે છે કે તમારે એવા વૃક્ષને અડવાનું કહે છે કે જેનું થડ, જે આ થડ બતાવેલું છે ને, એ જાડું કે પાતળું હોય। બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે। જુઓ, આ જાડું થડ છે અને આ પાતળું થડ છે। તમે આવું કયું વૃક્ષ જોયું છે કે જેનું થડ જાડું હોય? માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી। તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે। તેણે શું વિચાર્યું કે વનપરી કેટલી નસીબદાર છે, કેમ કે તે બધાને આદેશ આપે છે, અને તે જે આદેશ આપે તેને બધા ટચ કરે છે, બધાને આદેશ આપી શકે। માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે। બધા બાળકો મોઢેથી હસ્યા, છોકરો પરી બને, હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા। શું કહે છે કે માઇકલને એવું થાય છે કે મારે વનપરી બનવું છે, પણ એ તો છોકરો છે, તો છોકરો કોઈ દિવસ પરી બને, એટલે બધા હસવા લાગ્યા। પછી હવે શું થાય છે? હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર થયા। માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો। દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં। એટલે બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા। હવે કોણ આદેશ આપે છે? માઇકલ શું કહે છે કે એને પાંદડા જોઈએ છે, એટલે દીદીએ કહ્યું કે વૃક્ષ પરથી પાંદડા તોડવાના નથી, જે જમીન પર નીચે પાંદડા હોય ને એ પાંદડા બધાએ ભેગા કરવાના છે।
હવે અહીંયા શું છે, તમે જે પાણી જોયેલા હોય તેના નામ લખવાના છે. જુઓ વિદ્યાર્થીઓ, સરસ મજાના પાન આપેલા છે ને, તો શું બધા પાંદડાના રંગ, આકાર અને કિના સમાન છે? તો અહીંયા જુઓ તમે, આ બધા જે પાંદડા આપેલા છે એના રંગ પણ અલગ અલગ છે. તેને જે આ કિનારી કહેવાય, આ જે છે ને કિનારી, એ કિનારી કહેવાય. એ કિનારી એ બધું જ અલગ છે, તેનો આકાર પણ અલગ છે, રંગ પણ અલગ છે અને કિનારી પણ અલગ છે. એ દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે. શું કહે છે? કેટલાક ગોળ પાંદડા છે, કેટલાક ત્રિકોણાકાર છે અને કેટલાક લાંબા પાંદડા છે. એટલે કે બધાનો આકાર કેવો છે? અલગ છે. અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ હોય છે. જુઓ રંગ પણ અલગ અલગ છે ને, અહીંયા થોડો ગુલાબી છે, અહીંયા પીળો છે, અહીંયા ઘાટો લીલો રંગ છે, કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે, કેટલાક પીળા, લાલ અને જાંબલી પણ હોય છે. એક પાંદડું એવું પણ છે જે લીલું છે, તેમાં સફેદ દાગ છે. શું કહે છે? કે એક પાંદડું એવું પણ છે જે આપણે અહીંયા આગળ જુઓ ને, કે જેમાં સફેદ આ જુઓ છે ને, તો એની જ વાત કરેલી છે. પાંદડાઓની કિનારી પણ અલગ અલગ હોય છે. તમને અહીંયા સમજાવ્યું મેં, જો આની કિનારી પણ અલગ છે, આની પણ અલગ છે. અહીંયા જે બધી કિનારી આપેલી છે બધી કેવી છે? અલગ અલગ છે. તો પાંદડાઓની કિનારી પણ અલગ હોય છે. કેટલાકની કિનારી સીધી છે, કેટલાકની આડી અવળી છે. સબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનારી કરવત જેવી છે. આ જુઓ છે ને કરવત જેવી, કેટલાક પાંદડાની કિનારી કેવી છે? કરવત જેવી છે. અમુ પાંદડાઓની કિનારી પણ અલગ છે, જો સીધી છે, કેટલાકની આડી અવળી છે. અને સબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે. અમુ અને સબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વન પરી બનવું છે. હવે શું કહે છે? અને અમુ અને સબનમને પણ વન પરી બનવું છે. દીદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે, અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ. શું કહે છે? કે હવે બધાની ઈચ્છા એવી થાય છે કે અમે પણ વન પરી બને. એટલે અમુ અને સબનમ કહે છે, તો દીદી કહે છે કે હવે આ રવિવારે નહીં, હવે આપણે બીજી વાર જ્યારે રવિવાર આવશે ત્યારે આવીશું, ત્યારે આપણે રમીશું. અને રસ્તામાં જતાં જતાં બધાએ શું ગાય? કવિતા ગાય. તો આજે આપણે અહીંયા સુધી પાઠ ભણીશું. અહીંયા શું આપેલું છે? બગીચામાં શું શું જોવા મળે છે તેના નામ તમારે અહીંયા લખવાના છે. તો જય શ્રી કૃષ્ણ.